નમસ્કાર મિત્રો, વર્લ્ડ ઇન બોક્સ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું નિકુલ રાવલ અને આજનો આપણો મુખ્ય ટોપિક છે પર્યાવરણમાં જેને આપણે સફાઈ કામદાર તરીકે ઓળખીએ છીએ એવું પક્ષી એટલે કે ગીધ. મિત્રો, ગીધ વિશે ભૂતકાળની પરીક્ષાઓમાં પણ પ્રશ્નો પૂછાયેલા છે અને આજ આપણે જે ટોપિક ઉપર ચર્ચા કરવી છે એ તમને ભવિષ્યની પરીક્ષાઓમાં કોઈ ને કોઈ જગ્યાએ હેલ્પફુલ થશે. તો દોસ્તો, યાદ રાખો કે ભારતમાં કુલ 9 વિવિધ પ્રકારના ગીધ આપણને જોવા મળી રહ્યા છે, જેમના નામની યાદી અહીંયા સ્ક્રીન ઉપર તમારી સમક્ષ છે. જો તમે ક્લાસ 1-2 જેવી સારી એવી મોટી પરીક્ષા આપવાની ગણતરીમાં હો તો આ બધા લોકોના નામ, આ બધા પ્રકારના ગીધ છે એના નામ તમને ખ્યાલ હોવા ખૂબ જરૂરી છે. જેમ કે એક છે ઓરિયન્ટલ વ્હાઇટ બેક્ડ વલ્ચર, તો અત્યારેની સ્થિતિ ખૂબ ખરાબ છે એટલે IUCN એને ક્રિટિકલી એન્ડેન્જર્ડ એટલે કે અતિશય સંકટગ્રસ્ત શ્રેણીમાં મૂકેલી આ ગીધની પ્રજાતિ છે. ત્યારબાદ એવી જ રીતે સ્લેન્ડર બિલ્ડ વલ્ચર છે એને પણ IUCN દ્વારા ક્રિટિકલી એન્ડેન્જર્ડ એ શ્રેણીમાં મૂકવામાં આવેલું છે. ત્રીજો પ્રકાર છે લોંગ બિલ્ડ વલ્ચર, એને પણ ક્રિટિકલી એન્ડેન્જર્ડ આવી શ્રેણીમાં મૂકવામાં આવ્યું છે. ત્યારબાદ છે ઇજિપ્તિયન વલ્ચર, જે સંકટગ્રસ્ત એટલે કે એન્ડેન્જર્ડ કન્ડિશનમાં, એન્ડેન્જર્ડ સ્ટેટસ અત્યારે હાલમાં ધરાવી રહ્યું છે. પાંચમો પ્રકાર છે રેડ હેડેડ વલ્ચર, જે પણ અગાઉની જેમ જ અહીંયા પણ આપણને ક્રિટિકલી એન્ડેન્જર્ડ સ્ટેટસ જોવા મળી રહ્યું છે. છઠ્ઠા નંબરે છે ઇન્ડિયન ગ્રીફોન વલ્ચર, જેની સંખ્યા ભારતમાં સૌથી વધારે છે અને એને અત્યારના ધોરણે સંકટ મુક્ત સ્થિતિ એટલે કે લિસ્ટ કન્સર્ન છે એ કેટેગરીમાં મૂકવામાં આવી રહ્યું છે. ત્યારબાદ 7, 8, અને 9માં હિમાલયન ગ્રીફોન વલ્ચર, સિનરસ વલ્ચર અને બિયર્ડ વલ્ચર, આ 3 પ્રકાર છે એ નિયર થ્રેટન એટલે કે સંકટની નજીક છે એ પ્રકારની કેટેગરી આપણને જોવા મળી રહી છે. તો મિત્રો, એક સમયે જેની સંખ્યા ખૂબ વધારે હતી, આવા ગીધ વિવિધ પ્રકારની પર્યાવરણીય પ્રતિકૂળતાઓને લઈને એમનું પોતાનું આવાસ, પોતાનો ખોરાક એ બધું ગુમાવી રહ્યા છે. સાથોસાથ ગીધમાં પ્રજનન ક્ષમતાનો જે દર છે એ પણ કુદરતી રીતે ઓછો જોવા મળે છે. એ બધાના સંયુક્ત પરિણામ સ્વરૂપે ગીધની સંખ્યા છે એ ઘટતી જોવા મળે છે. તો આ પ્રકારે ગીધને નાશપ્રાય થતા અટકાવવા માટે સરકાર અને વિવિધ પ્રકારની NGO કેટલાક કાર્યક્રમો અત્યારે ચલાવી રહી છે, તો એના વિશે આપણે અગત્યની માહિતી મેળવીએ. જેમ કે ભારત સરકારનું કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલય છે મિત્રો, તેણે વલ્ચર એક્શન પ્લાન 2020-25 રજૂ કર્યો છે અને જેના અંતર્ગત દેશમાં વિવિધ એક્શન્સ અત્યારે ચાલી રહ્યા છે. બીજી એક ખાસ બાબત ધ્યાનમાં રાખવાની છે, તે કૃષિ ક્ષેત્રની ખૂબ મોટી અસર, ખાસ તો પશુપાલન ક્ષેત્રની અસર ગીધની સંખ્યા ઘટાડવા પાછળ જવાબદાર છે તેવું આપણે કહી શકીએ. કારણ કે રિસર્ચથી એવું સાબિત થયું છે કે પશુઓને આહારમાં અપાતી ડાયક્લોફેનાક નામની જે દવા, જે અત્યારે તો પ્રતિબંધિત છે પણ ભૂતકાળના સમયમાં ડાયક્લોફેનાક છે એ દૂધના વધારો થાય એ માટે, આ ઉપરાંત પશુઓને જો કોઈ અન્ય બીમારીઓ લાગુ પડી હોય તો એના નિરાકરણ માટે આપવામાં આવતી હતી. આ ડાયક્લોફેનાક નો રોજિંદો ઉપયોગ થવાથી પશુઓ જ્યારે મર્યા તો એ પશુઓને ખાવાથી ડાયક્લોફેનાકની અસરથી ગીધની કિડનીઓ ફેલ થઈ અને ગીધ છે એ ધીમે ધીમે એની સંખ્યા ઓછી થવા લાગી, મરવા લાગ્યા. 2004ના વર્ષમાં રાજસ્થાનના રણથંભોર ખાતે ઘણા બધા ગીધની મૃતપાય સ્થિતિ આપણને જોવા મળે છે, જેના ઉપર લેબોરેટરી રિસર્ચ થતા આ જે મેં તમને વાત કીધી એ તારણ સામે આવ્યું, સરકારે ડાયક્લોફેનાકને પ્રતિબંધિત કરી. તો તમારી આવનારી એક્ઝામ્સ માટે તમારા ડાયક્લોફેનાક નામ જે છે એ ગીધની મૃત્યુ માટે જવાબદાર છે, આ વિગત તમારે ખાસ યાદ રાખવાની થાય છે. સરકારે 2008માં આ દવા પ્રતિબંધિત કરી અને વર્તમાન સમયમાં ડાયક્લોફેનાકના સ્થાન ઉપર પશુ આહારમાં મેલોક્સિકમ નામની દવા છે એ આપવામાં આવી રહી છે અને એનો પણ પ્રયોગ પોઝિટિવ આપણને મળ્યો છે કે ભાઈ એનાથી ગીધ ઉપર કે અન્ય કોઈ ઉપર અસર થતી નથી, ત્યારબાદ જ અત્યારે આપણે મેલોક્સિકમ આપી રહ્યા છીએ. આ ઉપરાંત ગીધને બચાવવા માટે 2002ના વર્ષમાં SAVE સેવ નામનો એક કાર્યક્રમ છે એ પણ શરૂ કરવામાં આવ્યો છે. તો સેવનું પૂરું નામ આપણને પરીક્ષામાં પૂછી શકાય, પહેલા તો આપણને એવું પણ પૂછી શકાય કે સેવ કાર્યક્રમ કઈ પ્રજાતિના સંરક્ષણ માટે, તો જવાબ તમને અત્યારે સ્પષ્ટ થઈ ગયો છે કે ગીધ માટે સેવ કાર્યક્રમ ચાલી રહ્યો છે. સેવિંગ એશિયાઝ વલ્ચર ફ્રોમ એક્સટિંક્શન્સ, મતલબ કે એશિયાના ગીધને નાશપ્રાય થતા, વિલુપ્ત થતા આપણે બચાવીએ, આ રીતનું એનું પૂરું નામ છે. ત્યારબાદ યાદ રાખવા જેવી વિગતમાં વલ્ચર કેર સેન્ટર હરિયાણાના પિંજોરે ખાતે સ્થાપિત થયેલું છે અને આ ઉપરાંત એના જેવા જ અન્ય
વલ્ચર કેર સેન્ટર્સની સ્થાપના ભોપાલ ખાતે, ગુવાહાટી અને હૈદરાબાદ ખાતે પણ આપણને જોવા મળે છે. ગુજરાતના જૂનાગઢ ખાતે પણ આ પ્રકારના ગીધ સંવર્ધન કેન્દ્રો છે એ પણ કાર્યરત છે. અસમના ધરમપુર ખાતે મિત્રો ગીધનું પ્રથમ પ્રજનન કેન્દ્ર છે એ પણ શરૂ કરવામાં આવેલું છે. તો આ વિગતને પણ આપણે ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ. પારસી સમુદાય માટે ગીધનું વિશેષ ધાર્મિક મહત્વ પણ છે. અને બીજું યાદ રાખો કે ગીધના સંવર્ધન માટે ઘણી બધી સરકારી અને ગેર સરકારી સંસ્થાઓ કામ કરે છે, પણ એમાં BNHS એટલે કે બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી આ સંસ્થાની વિશેષ ભૂમિકા રહેલી છે. તો BNHS વિશે તમારી પાસે કેટલીક અગત્યની વિગતો હોય છે, જેમ કે BNHS ની સ્થાપના 1883 માં થઈ, એનું વડું મથક છે એ મુંબઈ ખાતે આવેલું છે, એટલે કે મુંબઈ ખાતે BNHS કામ કરે છે. હોર્નબિલ હાઉસ છે એ એનું મુખ્ય સચિવાલય છે, તો આ બાબત ધ્યાનમાં રાખશું. ત્યારબાદ BNHS ના લોગોમાં ગ્રેટ હોર્નબિલ પ્રકારનું પક્ષી છે એ આપણને જોવા મળે છે. અને BNHS હોર્નબિલ નામનું મેગેઝિન છે એ પણ સમયાંતરે પ્રકાશિત કરે છે. તો આજના લેક્ચરમાં આપણે એટલી વિગતોની ચર્ચા કરી. આવા જ પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી ફળદ્રુપ લેક્ચર્સ જોવા માટે અમારી સાથે ડિજિટલી કનેક્ટ રહો. થેન્ક યુ.